જૂનાગઢના ભેસાણ તાલુકા પંચાયતમાં બીજેપીનો દબદબો રહ્યો છે। સમગ્ર જિલ્લામાં જ્યારે તમામ તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ રહી છે ત્યારે ભેસાણમાં પણ ચૂંટણી થઈ હતી, જેમાં પ્રથમ દિવસે પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં અન્ય કોઈએ ફોર્મ ભર્યા ન હતા, જેને લઈ આજે જિલ્લા વિકાસ અધિકારીએ ભેસાણની ચૂંટણી અધિકારી તરીકે જિલ્લામાંથી એનકે પરમારને નિયુક્ત કર્યા હતા, જેની હાજરીમાં બીજેપીની પેનલના બંને ઉમેદવાર પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે છોડવાડી સીટ પર જીતેલા હર્ષુક ઓરફે ગાંડુ કથિરિયાની નિમણૂક કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે રેખાબેન શીલુની નિમણૂક કરવામાં આવી હતી, જે ભેસાણ બેની સીટ પરથી વિજેતા થયા હતા। ભેસાણ તાલુકા પંચાયતના કુલ 16 સભ્યો છે, જેમાંથી 15 સભ્યો બીજેપીના અને 1 સભ્ય કોંગ્રેસના છે, જેમાં ભેસાણ તાલુકા પંચાયતના અન્ય હોદ્દેદારોમાં બીજેપીના દીપક સતાસિયાને કારોબારીના ચેરમેન પદે નિમણૂક કરાયા છે, સુનીતાબેન અગેરાને દંડક તરીકે અને શાસક પક્ષના નેતા તરીકે ઘનશ્યામ પટોડિયાને નિમણૂક કરાયા છે। આ તકે ભેસાણ ચૂંટણી અધિકારી તરીકે એનકે ભરમાર, ભેસાણ તાલુકા વિકાસ અધિકારી ભાવસર સાહેબ, તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભેસાણ તાલુકા પંચાયતની ચૂંટણી 2021માં થયેલ હતી, તેની પ્રથમ સભા 18/3/21 રોજ થયેલ। ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 67 ની પેટા કલમ 2 મુજબ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ હોદ્દાની મુદત 2.5 વર્ષની ઠરાવવામાં આવેલ। સદરૂપ કલમના પેટા કલમ 3 અન્વયે 2.5 વર્ષની મુદત 17/9/23 રોજ પૂર્ણ થતી હોય, હાલના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં 30 દિવસની અંદર ચૂંટણી કરવાની થાય છે। માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના 31/8/23 પત્રથી પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે ચૂંટણીની બેઠક બોલાવવાનો અધિકાર રાજ્ય સરકારના 26/7/94 જાહેરનામાથી મળેલ અધિકારની રૂએ મારી નિમણૂક 88 અધિકારી તરીકે થયેલ છે, જે અન્વયે સદરૂ ચૂંટણી માટે નમૂનાની નોટિસ પ્રસિદ્ધિ કરી ફોર્મ મેળવવાની કાર્યવાહી 12/9/23 રોજ 11/2 રાખવામાં આવેલ। સદરૂ નોટિસ અન્વયે તાલુકા પંચાયત ભેસાણમાં કુલ 2 ફોર્મ રજૂ થયેલ હતા, પ્રમુખના હોદ્દા માટે કથિરિયા હર્ષુકભાઈ ગોવિંદભાઈ ભારતીય જનતા પાર્ટીના તથા ઉપપ્રમુખ માટે શીલુ રેખાબેન હસમુખભાઈનું નામ ફોર્મ રજૂ થયેલ હતું। આવેલ બંને ફોર્મ આજની તારીખ 13/9/23 રોજ મળેલ ખાસ સભામાં બંને ઉમેદવારોને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલ છે। આ સમગ્ર કાર્યક્રમ સાદાઈપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેનું કારણ હતું કે બીજેપીના પીઢ અગ્રણી અને ધારી ગુંદાણીના પૂર્વ સરપંચ રમેશભાઈ કિયાડાનું ગત રાતના આકસ્મિક મૃત્યુ થતાં શોકની લાગણી છવાઈ હતી, જેમાં તમામ સભ્યો અને આગેવાનો અને હોદ્દેદારોએ સાધારણ સભામાં મૌન પાડી દુઃખ વ્યક્ત કર્યું હતું અને બીજી તરફ ખુશીનો માહોલ પણ હતો। આજે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। કાલે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને મારી સાથે ઉપપ્રમુખ તરીકે શ્રી રેખાબેન શીલુ અને કારોબારીના ચેરમેન તરીકે શ્રી મુકેશભાઈ સત્તાસિયાને મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યું હતું। કોઈ પણ ફોર્મ એક જ ફોર્મ આવવાથી આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એક જ ફોર્મના બીજા ફોર્મનો આવવાથી આજે બધા જ પદાધિકારીઓ પ્રમુખ ઉપપ્રમુખ સહિત બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને આ તકે ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ જવાબદારી અમને મળવાથી અમે ભારતીય જનતા પાર્ટીના સૌ મોવડી મંડળ, નાના મોટા સૌ કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન પાઠવું છું અને બધાનો સૌ આભાર માનું તાલુકા પંચાયતનું શું આયોજન છે નવી નીતિ? તાલુકા પંચાયતમાં સરકાર શ્રીની જે કંઈ યોજનાઓ છે એ સેવાળાના માનવી સુધી પહોંચે અને સરકારની જે કંઈ પ્રજા માટેની નીતિ અને જે કંઈ ગ્રાન્ટ આપવામાં આવે છે એમનો પૂરેપૂરો ઉપયોગ થાય એ અમારી સૌનો ઉદ્દેશ છે।